લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા છ જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવામાં આવશે ત્યારે પરીક્ષાર્થીઓ માટે સરકાર દ્વારા એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે એસટી વિભાગ દ્વારા પાંચ તારીખથી ત્રણ જિલ્લાના તાલુકામાંથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ છ તારીખના રાત્રિના બાર વાગ્યા સુધી પરીક્ષાર્થીઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે ત્રણેય જિલ્લામાંથી ત્રણસો પચાસ જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે એસટી વિભાગ દ્વારા દરેક વાહનો પર જીપીએસ સિસ્ટમની નજર રાખવામાં આવશે ખાસ કરીને લોકરક્ષક દળની પરીક્ષા જે પાંચ અને છ તારીખે એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે છ તારીખે આ ઉમેદવારો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદરથી રાજકોટ જિલ્લાની અંદર આવશે મોરબી જિલ્લાની અંદર આવશે અને જિલ્લાની અંદર આવશે એવી જ રીતે આ ત્રણેય જિલ્લામાંથી ઉમેદવારો બીજા જિલ્લામાં ઉમેદવારો ટિકિટ પરીક્ષા દેવા માટે આવશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ એ લોકોને એના રહેઠાણના નજીકના તાલુકા સુધી પહોંચાડવાની વ્યવસ્થા એસટી નિગમ દ્વારા કરવામાં આવેલી છે ખાસ કરીને પાંચ તારીખે સવારે સાત વાગ્યાથી આ બસની વ્યવસ્થા કરવામાં આવેલી છે પાંચ તારીખે સવારે સાત વાગે જે ઉમેદવારો જવાના હશે એને મોકલી અને છ તારીખે સવારે છ વાગ્યા સુધી આ ઉમેદવારોને પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવા માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ત્રણેય જિલ્લામાંથી ત્રણેય જિલ્લાના તમામ તાલુકામાંથી અને એ રીતે છ તારીખે એક્ઝામ પૂરી થઈ ગયા બાદ આ લોકોને પોતાના જે બીજા જિલ્લામાંથી અહીંયા ઉમેદવારો આવશે એ ઉમેદવારોને એના નજીકના રહેઠાણના નજીકના તાલુકા સુધી પહોંચાડવા માટેની બસની વ્યવસ્થા પણ એસટી નિગમ દ્વારા છ તારીખે બપોરે સાડા બારથી લઈ અને છ તારીખે રાત્રે બાર વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં આવેલી છે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાને પેપર લીક થવાના કારણે મુલતવી રાખવી પડી હતી ત્યારે હજારો પરીક્ષાર્થીઓને હેરાનગતિ થઈ હોવાના કારણે સરકારે આ વખતે પરીક્ષાર્થીને ખાસ સુવિધા આપવાનું જાહેર કર્યું છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ